નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ આજના અતિથિમાં. અને આજે અમારા અતિથિ છે માઈબાળ શ્રી જશુભાઈ. જશુભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જશુભાઈ કે જેમણે લક્ષચંડી મહાયજ્ઞ વર્ષોથી ધાર્મિક પ્રવૃત્તિમાં ખૂબ જ કાર્યરત રહેનારા, પરંતુ એક એવું કાર્ય અત્યારે તેઓ અમદાવાદમાં રહીને કરવા જઈ રહ્યા છે કે જે કાર્ય આ લક્ષચંડી મહાયજ્ઞ કે જે રાજા મહારાજાઓ કરતા હતા. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 1952માં લક્ષચંડી મહાયજ્ઞ થયો હતો. ત્યારબાદ 1999માં સંન્યાસ આશ્રમ ખાતે થયો હતો. અને અત્યારે લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન માઈબાળ શ્રી જશુભાઈએ કર્યું છે. જશુભાઈ, સૌથી પહેલા તો લક્ષચંડી મહાયજ્ઞ વિશેની જરા જાણકારી આપશો પ્લીઝ. લક્ષચંડી મહાયજ્ઞ એટલે લક્ષચંડી, લક્ષ શબ્દ છે, એક લક્ષ સંસ્કૃતિ અંદર એક લાખ એને લક્ષ કહેવામાં આવે છે. બરાબર. ચંડીપાઠ માર્કંડેય પુરાણમાં માર્કંડેયજીએ ચંડીપાઠનું રચન કર્યું છે. હવે એ રચનામાં એવું છે કે શક્તિના 700 મંત્રોથી એને મઠારવામાં આવ્યા છે. મૂળ શક્તિ મહાલક્ષ્મી, મહાકાળી, મા સરસ્વતી, ત્રણેય શક્તિઓને અંતર્ગત એક જ પુસ્તક એમણે શક્તિની ભજન માટે કે કળિયુગની અંદર વેદ પરંપરા પ્રમાણે વેદોનું પઠન કરવું, વાંચન કરવું એ ખૂબ જ સમય માંગી લે. વેદોનું પઠન અને વાંચન કરવાનો સમય અત્યારે માણસોની પાસે નથી, તો ઉપનિષદો દોહન કરીને ઉપનિષદોમાં એમણે માર્કંડેયજીએ સપ્તસતી દુર્ગા સપ્તસતીની રચના કરી. અને દુર્ગા સપ્તસતીની અંદર મહાલક્ષ્મી, મહાકાળી, મા સરસ્વતી એમ 700 મંત્રનું એક ગ્રંથ બનાવ્યો જેને દુર્ગા સપ્તસતી કહેવામાં આવે છે. અને દુર્ગા સપ્તસતીની અંદર 365 શક્તિઓ, જેમ જેમ શક્તિએ વિધવિધ કાર્યો કરવા માટે વિધવિધ રૂપ ધારણ કર્યા, એ કાર્યોને અનુરૂપ એના નામ થયા. અને એ નામને એક પ્રકારની પ્રાર્થના, આપણી હૃદયની ભાવના એમને યાદ કરવા માટેની, એને રીઝવવાનો જે પ્રયાસ રહ્યો છે દુર્ગા સપ્તસતીની અંદર થયો છે. લક્ષચંડી મહાયજ્ઞ એટલે ચંડીપાઠના 1,00,000 ચંડીપાઠનું આવર્તન થાય વિદ્વાન બ્રાહ્મણો મારફતે, એનો દશાંશ ભાગ એટલે કે 1,00,000 ચંડીપાઠ થયા તો 10,000 પાઠ ચંડીપાઠનો હોમ આવે છે. એટલે એ 10,000 ચંડીપાઠનો હોમ એટલે 7 કરોડ આહુતિ થાય. મા ભગવતીને જમાડવા માટેનું દેવોનું ભોજન એટલે મહાયજ્ઞ. લક્ષચંડી મહાયજ્ઞની અંદર વિશેષતા એ છે કે ચંડીપાઠનું આવર્તન, સામાન્ય આપણે પુસ્તકો વાંચતા હોઈએ છીએ તો આપણી મરજી મુજબ વાંચીએ છીએ, બેસીએ છીએ, ઉઠીએ છીએ. ચંડીપાઠની ઉપાસના કરવી હોય તો એના નિયમ અનુસાર એક તો તમારી ભૂશુદ્ધિ, ભૂતશુદ્ધિ અને વાંચનના નિયમો છે કે એમાં 3 ચરિત્ર આવે છે, પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર અને ઉત્તર ચરિત્ર. ઓકે. પ્રથમ તમારે જો બ્રેકઆઉટ કરવો હોય તો પ્રથમ ચરિત્ર પૂરું થાય પછી તમે એને સ્ટોપ કરી શકો છો. ત્યાર પછી જો તમે ચાલુ કર્યું છે તો મધ્યમ ચરિત્રની અંદર 2, 3 અને 4 પાઠ આવે છે, જે અત્યારે સમાજમાં નવચંડી થતી હોય છે ત્યાં શંકરાજીની સ્તુતિ ગવાતી હોય છે. બરાબર. તો એને મધ્યમ ચરિત્ર કહે છે. પ્રથમ ચરિત્રમાં મહાકાળીનું સ્મરણ હોય છે, મધ્યમ ચરિત્રની અંદર મહાલક્ષ્મીનું સ્મરણ હોય છે અને ઉત્તર ચરિત્ર કે જેમાં મા સરસ્વતીનું ગાન થયેલું હોય છે. ચંડીપાઠની અંદર ન્યાસ, ધ્યાન, માળા આ બધા પૂર્વાંગના કર્મો છે એ પણ કરવા પડે છે. ત્યાર પછી ચંડીપાઠની અંદર રહસ્યો આવે છે, શક્તિના રહસ્યો કે શક્તિ કેવી રીતે બિરાજે છે, શક્તિની શું શોભા છે, શક્તિ કેવી રીતે આપણને પણ આશીર્વાદ આપે છે, શક્તિ શું કાર્ય કરી શકે એના 3 રહસ્ય છે. ત્યાર પછી કુંજિકા સ્તોત્ર ચંડીપાઠની અંદર હોય છે, જેને ભગવતી ઉમાએ ભગવાન શિવ પાસેથી સ્વયં સાંભળેલી અને આ ગુપ્ત રહસ્ય છે, પણ મા અને પરમાત્માની ઉદારતાના કારણે એમણે ચંડીપાઠની અંદર એને સ્થાપિત કરી દીધી. જશુભાઈ, મને અત્યારે સવાલ પૂછવાનું મન થાય કે આટલું મોટું મહાયજ્ઞ કરવાનું આપે બીડું ઝડપ્યું છે, સમય આખો યજ્ઞ પૂરા મહાયજ્ઞ પૂરા થતા થવામાં સમય કેટલો લઈ લે છે? ચંડીપાઠ લક્ષચંડી મહાયજ્ઞની અંદર એમાં 2 રીતે એનું સમય થતો હોય છે. જો વિદ્વાન બ્રાહ્મણો એક સાથે 2,500 હોય તો તમે 11 દિવસની અંદર પૂરું કરી શકો છો. કે સમયની ગુણતા જયારે એ રીતે જ આવે કે ચંડીપાઠમાં બ્રાહ્મણોની સંખ્યા કેટલી છે. બરાબર. ચંડીપાઠ મુખેથી એમનું પઠન થાય છે. બરાબર. ચંડીપાઠ વાંચવા માટે મિનિમમ વિદ્વાન બ્રાહ્મણોને
40-45 મિનિટ લાગતી હોય છે, પણ એને પણ આપણે જયારે પસંદગી કર્યા હશે તો એમાં પણ એ જ ધ્યાન રાખ્યું હશે કે એમનાથી કોઈ પણ ઉચ્ચારોની અંદર અશુદ્ધિ ના આવે. જી, ચંડી પાઠના ઉચ્ચારણની અંદર જ મહત્તા છે, કારણ કે સંસ્કૃત શબ્દ એવા છે કે જેની અંદર વિંધ્યાચળ નિવાસીની, તો એનું નિવાસ સ્થાન થઈ ગયું. વિંધ્યાચળ વિનાશીની થઈ ગયું તો વિંધ્યાચળ નો અનર્થ થઈ જાય. બરાબર, એટલે આવા શબ્દોનું ધ્યાન રાખવું પડે છે. એટલે જે બી વિદ્વાન બ્રાહ્મણો આપણે સિલેક્શન અમે કરીએ છીએ એની પાસેથી એના પઠન એનું પેલું સાંભળી લઈએ કે આની પાસે સંધિ ઉચ્ચાર સ્વાહાકાર જે અકાર ઉકાર શુદ્ધિ છે કે નહીં, શુદ્ધિ છે કે નહીં. વાંચવાનું તમે થોડું થોડું વાંચો એનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ એમાં શબ્દોની શુદ્ધિકરણ, શુદ્ધિમાં કઈ પણ પેલું નહીં, સંધિની પણ વિચ્છેદ ના થવો જોઈએ. કે શબ્દ સંધિ પ્રમાણે જવો જોઈએ, એના સમાસ પ્રમાણે જવો જોઈએ અને એના ક્રમ પ્રમાણે જવો. આ લક્ષ્ય ચંડી મહાયજ્ઞ જે અત્યારે આપ કરી રહ્યા છો જશુભાઈ, તો એની અંદર અત્યારે કેટલા વિદ્વાન બ્રાહ્મણો આનું પઠન કરી રહ્યા છે? હવે જયંગભાઈ, લક્ષ્યચંડી મહાયજ્ઞ મેં જયારે અહીંયા જે ચાલુ કરાવ્યો છે ખોડિયાર મંદિરે, એ 3 મહિનાની 3 તારીખે એટલે કે ફાગણ સુદ 4 થી 2006 3 માર્ચ થી ચાલુ કરી છે. અને એ ચાલુ કરતા પહેલા ઉત્તર વાહિની ગંગા જે વશિષ્ઠ આશ્રમ બિહાર ની અંદર આવી કેરગામ ખાતે ઉત્તર વાહિની કે વશિષ્ઠ ઋષિ ને મળવા માટે ગંગા એ વળાંક લીધો, એને ઉત્તર વાહિની ગંગા કહેવામાં આવે છે. ઉત્તર વાહિની ગંગામાં કોશી નદી આવે છે જે ચીન થી આવે છે, આ બંને નો સંગમ છે. ત્યાંથી મેં જલયાત્રા કઢાવી અને બિહાર થી એ જલયાત્રા રાંચી ની અંદર ઝારખંડ કહેવાય છે, ઝારખંડ રાજ્યમાં, ઝારખંડ રાજ્યની અંદર છિન્મસ્તા દેવીનું પીઠ છે જે ભૈરવી નદી અને દામોદર નદીના સંગમ સ્થળ છે, ત્યાંથી જળયાત્રા કાઢવામાં આવી. અને 3 તારીખે 3 મહિનાની એ કુંભયાત્રા અમદાવાદ ખાતે એમને પ્રસ્થાપિત કરાવી. એમાં અમારા ગુરુજી ઓગળ બાબા છે એમણે પણ ભાગ લીધો. અને શોભાયાત્રા ગંગાજીનું સ્વાગત સમજો ને કે ઉમરકાભેર કરી, ઉમરકાભેર સ્વાગત કરી શક્તિનું સ્થાપન કરવામાં આવ્યું. અને એના સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો અત્યારે ચંડીપાઠ કરી રહ્યા છે, 100 બ્રાહ્મણો છે. 100 બ્રાહ્મણોની એવરેજ પ્રમાણે કે 1 કલાકનો એક પાઠ કરી શકે છે. એ છેલ્લા 7 મહિના થઈ ગયા, 7 મહિનાથી રોજના સવારે બ્રાહ્મણો 6 વાગે આવે, સાંજે 6 વાગે જાય, 12 કલાકનો એનો ટાઈમ છે. અને આ ક્યાં સુધી આ લક્ષચંડી મહાયજ્ઞ ની પૂર્ણાહુતિ? લક્ષચંડી મહાયજ્ઞ ની પૂર્ણાહુતિ આ પહેલો અમે પઠનનો કાર્યક્રમ પૂરો થયો છે, હવે એનો હોમાત્મક ક્રમ ચાલુ થાય છે. હોમાત્મક ક્રમ ની અંદર અમે નક્કી કર્યું છે 1 નવરાત્રિથી 23 તારીખથી 23-9 થી લક્ષચંડી મહાયજ્ઞ નો હોમાત્મક ક્રમ ચાલુ થઈ જશે. અને 23મી તેની પૂર્ણાહુતિ, 4-10 પૂર્ણાહુતિ થશે. 23-9 પહેલી નવરાત્રી નો પ્રારંભ છે એ દિવસથી યજ્ઞશાળા 4-10 તેની પૂર્ણાહુતિ, 4-10 બપોરે 12:39 આ મહાયજ્ઞ ની પૂર્ણાહુતિ થશે. જશુભાઈ, વાત ચાલુ રાખીશું આપણે. દર્શક મિત્રો, સમય થયો છે એક બ્રેક નો, મળીએ નાના બ્રેક પછી. Now, City Cable operators also provide instant broadband connectivity. Zamane se kadam aage. Zamane se kadam aage. Best service, best price. Zamane se kadam aage. City Broadband. Hamesha aapke saath chalta rahe. City Broadband. Zamane se ek kadam aage. લગ્ન પ્રસંગ માટે બનારસી ઘરચોળા, પાનેતરની નવી જ વેરાયટી, ફેન્સી વર્ક વાળી પ્રિન્ટેડ સાડીઓ, પંજાબી સૂટ, ડ્રેસ મટીરિયલ્સ, અનોખી ડિઝાઇન અને રંગોમાં સાસ બહુ સારી સિલેક્શન. સુંદર નારીને વધુ સુંદર બનાવે સાસ બહુ. સાસુ વહુના સંબંધમાં મીઠાશ વધારે સાસ બહુ.
એસકે કોમ્પ્લેક્સ કર્ણાવતી હોટલની બાજુમાં ઇન્ડિયા કોલોની રોડ બાપુનગર અમદાવાદ. બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ આજના અતિથિમાં. અને આજે અમારા અતિથિ છે માઈ બાળ શ્રી જશુભાઈ, કે જેઓ લક્ષ ચંડી મહાયજ્ઞ, કે ખૂબ જ એક સ્વપ્ન હોય છે કોઈ પણ શહેરમાં, કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ દેશમાં, જે પણ પ્રદેશમાં આ લક્ષ ચંડી મહાયજ્ઞ થાય તે કરવાનું પણ એક સ્વપ્ન હોય છે, તેના વિશેની વાતો કરી રહ્યા છે જશુભાઈ સાથે. જશુભાઈ, આ લક્ષ ચંડી મહાયજ્ઞ શેના કારણે, અત્યાર સુધી આપે જે માહિતી છે અમારી પાસે કે 1952માં થયું હતું, ત્યારબાદ 1999માં સંન્યાસ આશ્રમ ખાતે થયું, અને અત્યારે આપ આ કરી રહ્યા છો, આ બીજા બધા યજ્ઞો કરતા આ યજ્ઞ ઓછા થવાનું કારણ શું છે? લક્ષચંડી મહાયજ્ઞ ઓછા થવાનું કારણ એક તો એ છે કે 1,00,000 ચંડીપાઠનું આવર્તન કરતા કરતા શક્તિ પોતે પ્રાદુર્ભાવ કરી શકે છે, અને ત્યારે શક્તિનું જેમ ગંગા ભગીરથ રાજા લાવ્યા હતા તો ગંગાને નીચે અવતરણ કરવું હતું, તૈયાર હતા, તત્પર હતા, પરંતુ એ નીચે આવી શકતા નતા, અને એમને ધારણ કરવાવાળું, એમને ધારણ કરવાવાળું નહોતું. એટલે ભગીરથ રાજાને મા ભગવતી ગંગાએ આદેશ કર્યો કે બેટા મારે આવવું છે, પણ મને ધારણ કરવાવાળું કોણ? સૃષ્ટિમાં કોઈ હોય, હું આવીશ તો સીધી પાતાળ પહોંચી જઈશ. એટલે લક્ષચંડી મહાયજ્ઞ એ ભગીરથી ગંગાની નીચે લાવવા જેવી વાત છે, કે શક્તિનું અવતરણ 1,00,000 ચંડીપાઠનું એટલે 7 કરોડ મંત્રો થયા. 7 કરોડ મંત્રોનું વારંવાર આવર્તન થાય તો ઘર્ષણથી વિદ્યુત ઉત્પન્ન થાય અને ઉર્જા પ્રાપ્ત થાય. એ દિવસો દરમિયાન આ 7 મહિના સુધી ચલાવવા માટેનું કારણ એ કે ચંડીપાઠ શુદ્ધતાથી એના ઋષિ પરંપરા અનુસાર, આપણા ઋષિ મુનિઓ પહેલાં યજ્ઞો કરતા જ હતા, પણ અત્યારે આપણે એક પરંપરાગત રીતે નથી થતું. આપે કીધું તે પ્રમાણે વિશુદ્ધિ ઘણી આવી જાય છે. જશું, મને ખાસ પૂછવાનું મન થાય, દર્શકોને પણ ઈચ્છા થતી હશે, આવા લક્ષચંડી મહાયજ્ઞ કરવાથી શું, એનાથી પ્રાપ્ત શું થતું હોય છે? હવે આપે જે સવાલ કર્યો એ પ્રમાણે કે લક્ષચંડી મહાયજ્ઞ કરવાથી શું પ્રાપ્ત થાય, હું એવું માનું છું કે આજના સમાજમાં આપણે બધા જ પાવર માટે, ઉર્જા માટે દોડીએ છીએ. જો લાઇટ ન હોય તો પણ આપણને તકલીફ થાય, બળતણ ન હોય તો પણ તકલીફ થાય. તો ઉર્જાની રિક્વાયરમેન્ટ બધાને છે. આ ઉર્જાની રિક્વાયરમેન્ટ છે તો મનુષ્ય ઉર્જા તો પેદા કરે છે પોતાના ઉપકરણો માટે, પરંતુ એ ઉપકરણો ભોગાવવા માટે જે ઉર્જા જોઈશે એ ઉર્જા ક્યાંથી? કારણ કે હ્યુમન બોડી એવી છે કે જેની અંદર, જેને અંદર ચેતન આત્મા કહેવામાં આવે છે, એ શક્તિ તમે સામાન્ય રીતે વિચાર કરજો, 4 દિવસ તાવ આવે, ન જમ્યા હો, ચાલવાનું આવે તો કે મનમાં નબળાઈ છે, અશક્તિ છે, તો શક્તિની આવશ્યકતા છે આપણે. એટલે લક્ષચંડી માયકે શું કામ? તો ત્યાં પ્રશ્ન એ થાય છે કે લક્ષચંડી યજ્ઞ એ જીવનની આવશ્યકતા માટે છે, અને આ લક્ષ શું કામ? કે જ્યારે વિશાળ સમુદાયની અંદર કાર્ય થાય ત્યારે વાતાવરણ એટલું શુદ્ધિકરણ, એટલા પ્રમાણમાં એનું પઠન થવું જોઈએ, પઠન થવું જોઈએ, વાતાવરણ શુદ્ધિકરણ થવી જોઈએ, સાથે સાથે ઉર્જાની પ્રાપ્તિ થાય. તો વિચારો, જેમ આપણું સેટેલાઇટ જે છે એ પકડે, એ ફોટા આપે, એમ આપણું સેટેલાઇટ, મનુષ્યની બોડીની અંદર સેટેલાઇટ છે, એ જો પ્રોપર ચાલતું હશે તો મનુષ્ય જોઈ શકશે સાચું, બોલી શકશે સાચું, કાર્ય કરવાની એની ભાવના સદભાવના જાગશે. જશુભાઈ, આ આટલો લક્ષચંડી મહાયજ્ઞ આટલા દિવસો ચાલનારું, મહિનાઓ ચાલનારું, અને આટલું બધું સમાજને ઉપયોગી થનારું, તો આમાં ખર્ચ પણ ઘણો બધો થતો હશે. હવે દેવાંગભાઈ, ખર્ચની બાબતમાં જયારે વાત કરીએ કે જયારે કાર્ય ચાલુ થાય તો જે કઈ ક્રિયાઓ કરવાની હશે ત્યાં ખર્ચો થવાનો, પણ ખર્ચાની સામે મહામાયાનું આગમન કરવાની ભાવના છે, એટલે ખર્ચા વિશે અમારા જેવાને વિચાર આવે નહીં. અને જયારે સત્કાર્ય કરવાનું આવે, તમે આજે, હું તો નવો નથી, ઋષિ મુનિઓ આદિ અનાદિથી ચાલ્યું જ આવે છે, સત્કર્મની જયારે શરૂઆત કરો તો સહકાર ભગવાનની તરફથી કોઈને બી નિમિત્ત બનાવી અને પહોંચાડે છે. એટલે આનો મારી દ્રષ્ટિએ ખર્ચાની ગણતરી કરવી અને ખર્ચા વિશે વાત કરવી તો એ ભગવતીના અપમાન જેવું લાગે કે માની સામે સમર્પિત થઈ ગયા છીએ. તો ખર્ચો તો રૂપિયાની કરન્સી છે, શરીરની કરન્સી તો ભગવાને આપી છે, તો ત્યાં
ખોટ ખર્ચો છે, પણ સમય સમય પ્રમાણે દરેક ભાવનાશીલ. મને આ ખર્ચની તો વાત નીકળી છે, પણ સાથે સાથે આવા ધાર્મિક કાર્યોની અંદર આપે જે કીધું અને ખૂબ જ આશાભરી વાત કરી કે ઘણા લોકો સામેથી આવીને કદાચ આપને મળતા પણ હશે કે આપે આવું કાર્ય કર્યું છે અને આપે ઉપાડ્યું છે તો અમે પણ એમાં સહભાગી થવા તૈયાર છે. પરંતુ જશુભાઈ, આટલા વર્ષોનો આપનો અનુભવ, લાગી રહ્યું છે આપને કે સમાજમાંથી ધર્મ પ્રત્યેની ભાવના થોડી ઘટતી રહી છે? આ પ્રશ્ન અંગે હાલમાં જે દેખાય છે તો ધર્મ પ્રત્યેની લાગણી, ધર્મ પ્રત્યેની ભાવના ઘટતી નથી, વધતી જાય છે. પણ પોતાના લાભ માટે, પોતાના લાભ માટે ધર્મ પ્રત્યેની ભાવના જાગી, પણ એ ભાવના સિર્ફ પોતાના સ્વાર્થને પરિપોષણ કરવા માટે છે. ત્યારે ભક્તિ છે એ જીવનના પાપકર્મોને બાળવા માટે અને સમાજને ઉદ્ધાર ગતિમાં લઈ જવા માટે, સમાજને ઉન્નતિમાં સારા વિચારો આવે એવા યજમાનો ઓછા થયા છે ખરા, કે જે સમાજ માટે કંઈક સમર્પિત કરતા હોય, પોતાના આર્થિક રીતે એમને મદદ કરતા હોય કે બીજી રીતે, એવા 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 લોકોમાં ઘટાડો થયો છે? મારી સમજ પ્રમાણે તો ઘટાડો તો જનરલ થાય છે, બાકી સત્કાર્યની અંદર મને એવું લાગે છે કે ધરતી હજુ પણ વાંઝણી હતી, નરબંકા વસુંધરા રત્નો પકવે જ છે. એટલે ઘણા માણસો ભાવનાશીલ છે, પણ સંખ્યા ઓછી થાય છે, એ વાત સાચી. ભાવનામાં ઘટાડો થાય છે. આ સંખ્યા ઓછી થવાનું કારણ આપની દ્રષ્ટિએ શું છે? મારી દ્રષ્ટિએ તો એ છે કે પરિબળો આપણે જોઈએ છે તો એક તો પોતાના દૈનિક જીવન માટેની જે એની હાડમારી હોય, એ હાડમારીનું પોષણ કરવા માટે એને સમય નથી મળતો, તો ધર્મ કાર્યમાં કેટલો સમય આપશે? પોતાની પ્રાથમિક એની જે જરૂરિયાતો છે એને પોષવા માટે લાગેલો રહે છે. એટલે આવા ધર્મ કાર્યોની અંદર એની અંદર ઊંડે ઊંડે ભાવના હોય, પરંતુ સમય આપી શકતા નથી અથવા તો આર્થિક રીતે મદદ કરી શકતા નથી, કારણ કે તેમની પણ એક મર્યાદા હોય. પરંતુ જશુભાઈ, આની સાથે સાથે, સમય મર્યાદાની સાથે સાથે એક વસ્તુ ઉમેરવા માંગીશ કે છેલ્લા કેટલાય સમયથી ધર્મના નામે લોકોની ભાવનાઓ સાથે જે ચેડા થાય છે એ પણ કારણ હોઈ શકે ખરું? એ પણ હોઈ શકે. ધર્મની ભાવના, ધર્મના નામે જે ધૂતિંગ થાય છે કે લોકોની ભાવનાને ઠેસ પહોંચાડવાના કારણે ઘણા માણસ એવું સમજે કે બધું આવું જ હશે, પરંતુ આ ધરતી અનાધિકારથી છે. જ્યારે દ્વાપર તેત્રા સતયુગમાં આ જ પ્રકારની પ્રવૃત્તિ થતી હતી. આજે કળિયુગમાં વધી ગઈ છે, પ્રમાણ વધ્યું હશે, પણ મનુષ્ય તો સતયુગમાં પણ આ સમાજ જે છે એ રીતે જ હતા, દ્વાપરમાં પણ એવા હતા, તેત્રામાં પણ એવા હતા અને કળિયુગમાં પણ એવા છે. પણ એને દિશા આપવાવાળા જો સાચી આપે તો ધર્મ કાર્ય, કે ધરતી પોતાની ક્ષમતા ધરાવે છે બીજ પામ મોલ પકાવવાની, તો ધરતી એની એ છે. જશુભાઈ, આ જ વિષય પર ચર્ચા ચાલુ રાખીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો. મળી એક વિરામ પછી. Now, City Cable operators also provide instant broadband connectivity. Zamane se kadam aage. Zamane se ekdam aage. Best service, best price. Zamane se ekdam aage. City Broadband. Hamesha aapke saath chalta rahe. City Broadband. Zamane se ek kadam aage. એકદમ સ્વીટી સાસુ બહુની નોક ઝોક થોડી ખાટી થોડી મીઠી સાસ બહુ મળતી ના હો પસંદ ઘણી પણ સાડી ની પસંદ મળતી સાસ બહુ માં સાડી ખરીદતા સાસુ ને વહુ ખીલતી લગ્ન પ્રસંગ માટે બનારસી ઘરચોળા, પાનેતરની નવી જ વેરાયટી, ફેન્સી વર્ક વાળી પ્રિન્ટેડ સાડીઓ, પંજાબી સૂટ, ડ્રેસ મટીરિયલ્સ, અનોખી ડિઝાઇન અને રંગોમાં સાસ બહુ સારી સિલેક્શન. સુંદર નારીને વધુ સુંદર બનાવે સાસ બહુ. સાસુ બહુના સંબંધમાં મીઠાશ વધારે સાસ બહુ. એસકે કોમ્પ્લેક્સ કર્ણાવતી હોટલની બાજુમાં ઇન્ડિયા કોલોની રોડ બાપુનગર અમદાવાદ.
દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ આજના અતિથિમાં. અને આજના અતિથિમાં અમારી સાથે છે લક્ષ ચંડી મહાયજ્ઞ જેવું એક ભગીરથ કાર્ય જેમણે હાથ ધર્યું છે તેવા માઈ બાળ શ્રી જશુભાઈ. જશુભાઈ, બ્રેક પહેલા આપણે વાત ચાલતી હતી કે અમુક લે ભાગુ ધર્મના નામે ધતિંગ કરનારા લોકોને લઈને ધર્મ કાર્યો સાથે જોડાયેલા લોકોમાં ઘટાડો થયો છે. આવા લોકોને આપનું જે પણ સમાજ છે કે જે આવા કાર્યો સત્કાર્યોમાં જોડાયેલું છે, તો એ લોકોની સામે કઈ વિરોધ કરવો કે આવા લોકોથી લોકોએ બચવા માટે શું કરવું જોઈએ? કારણ કે લોકોને ધર્મમાં આસ્થા આપી કીધું તે પ્રમાણે ઘણી બધી તકલીફ લોકોને પડી રહી છે, એટલે લોકો શોધતા હોય છે મનની શાંતિ માટે. હવે બીજો કોઈ રસ્તો નથી તો ધર્મ કાર્ય કરનારા ધર્મગુરુઓ પાસે જવું, પરંતુ ત્યાં પણ એ લોકોને જ્યારે આવા ખોટા એમને માર્ગદર્શન મળતું હોય છે અથવા તો તેમનું શોષણ થતું હોય છે, તેના માટે શું કહેવા માંગશો? દેવાંગભાઈ, એમાં લે ભાગોને આરોપ કરતા પહેલા હું એવું દિશા સૂચન કરું કે સૂરજ અને ચાંદની દિશા બદલતા નથી. આવું કેમ થાય છે? શોષણ કરી કેમ શકે છે માણસ? કે સામેનો વ્યક્તિ એવું કહે છે, એની લાલચ છે. લાલચથી ધર્મની અંદર સ્પષ્ટ સૂચન છે કે જ્યાં લાલચ આવશે ત્યાં માણસ ફસાશે. કોઈ પણ ધર્મના નામે જે લે ભાગો બિરાજમાન થયેલા છે ત્યાં આપણો સમાજના માણસો ત્વરિત ગતિએ પહોંચી જાય અને મહારાજશ્રીને કે જે બી હોય એને નિવેદન કરે કે અમારું આ કામ કરી આપો. હવે ધર્મની નામે જ કામ શું કરવાનું છે? ધર્મમાં તો માણસે પોતાના જીવનના રહેલા વિચારો, પોતાની રહેલી શંકા કુશંકા અથવા તો દિશા માગવાની હોય છે. અત્યારે લોકોની માગણી કે અમારું આ કામ થઈ જાય, અમને આ ફાયદો થઈ જાય, તો તમે ધર્મના નામે, કે ધર્મ તો તમને ફાયદો કરાવી દીધો છે, પરમાત્માએ તમને સર્જન કર્યા ત્યારથી જેણે છ વસ્તુ ભેટ આપી દીધી છે, હવા, પાણી, પ્રકાશ, તમારી સાથે બર્નિંગ ગેસ પણ જોડે જોડે આપી દીધો છે, વિઝન બધું આપ્યું જ છે, તો હવે તમે શું શોધવા નીકળ્યા છો? હવે તમારે શોધવાનું છે સિર્ફ તમારા જીવનમાં રહેલી ક્ષતિઓ, દોષો, વેદ પરંપરા, આપણી ઋષિ પરંપરા પ્રમાણે અમે ક્યાં જીવી રહ્યા છીએ એ જાણવા જવાનું છે. હવે આપશ્રી જેવા અમે પ્રશ્ન કરે કે આવો થવાનું કારણ શું, તો હું એવું માનું છું કે બંને પક્ષ સરખા જ છે. જે ફસાય છે એની માગણી પણ ધર્મની નહીં હોય, એની લાગણી પણ એવી જ હશે અને માગણી પણ એવી હશે કે હું કેમ કરીને રૂપિયાવાળો થઈ જાઉં અથવા તો હું કેમ કરીને મારો રોગ મટી જાય. રોગ મટાડવાનો પ્રશ્ન ડોક્ટરોનો છે. પોતાની જે અંગત સ્વાર્થ અથવા તો પોતાની પર્સનલ જે પણ ડિમાન્ડ છે, જે પણ વ્યક્તિગત માંગણીઓ, એના જ કારણે એને સંતોષવા માટે કદાચ લોકો ધર્મનો ઉપયોગ કરે છે. જશુભાઈ, મને અત્યારે ખાસ પૂછવું છે કે ઘણા બધા રેશનાલિસ્ટ એવા છે, ઘણો બધો સમાજમાં એક એવો વર્ગ પણ છે કે જે ધર્મમાં માનતો જ નથી, અથવા તો કહે છે કે પુરુષાર્થ ફક્ત ધર્મ કરીએ, અને મંદિરમાં જવાનો પણ વિરોધ કરે છે, ફક્ત પ્રાર્થનાઓ કરવી અથવા તો આપે જે આ મહાયજ્ઞ લક્ષચંડી મહાયજ્ઞ, સો એને એ લોકો ધતિંગ કહે છે કે આ બધું કરવાની કઈ જરૂર જ નથી. અને એવો પણ આક્ષેપ કરે છે કે આટલો જ પૈસા જો કદાચ બીજા કોઈ કામમાં, કે જે લોકો ગરીબ હોય એ લોકોને મદદમાં થાય, એના માટે આપ શું જવાબ આપો છો આવા લોકો? હવે દેવાંગભાઈ, આજે સરસ મજાનો પ્રશ્ન આપે મને કર્યો કે લોકો આને અંધશ્રદ્ધા કહે છે અથવા ધતિંગ છે, પણ હું માનું ત્યાં સુધીમાં ભારત ભૂમિ આપણા નવખંડ છે, એમાં ભારત ખંડ જે છે એ દેવોનો ખંડ છે, એટલે પરંપરા પ્રમાણે પહેલાં દેવો જ બિરાજમાન થતા અને જેમ નવું ઘર ટ્રાન્સફર થાય એમ દેવો જગ્યા છોડી અને મૃત્યુલોકની અંદર આપણે બધા આજે બિરાજમાન છીએ. અને એ મૃત્યુલોકની અંદર ભારત ભૂમિની અંદર જન્મેલો એક પણ વ્યક્તિ એવો નહીં હોય કે જે નાસ્તિક હોય, એ હું સ્વીકારતો નથી. જે માણસ એમ કહે છે કે હું માનતો નથી ધતિંગ છે, એની એંગલથી એ સાચો હશે, પણ અનાયાસે પણ એ ધર્મની અંતર્ગત રહીને ચાલતો હશે. એટલે ધર્મના નામે ધતિંગ જે કહેવાની વાત છે કે બધું ધતિંગ છે, મંદિરનો વિરોધ કરે છે, તો ત્રણ પ્રકૃતિ ભગવતીએ સર્જન કરી છે, રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. સત્વગુણ પ્રકૃતિ એવું કહે છે કે તમારા ત્યાં હું બે વાર આવ્યો તો તે છતાં મારા કોઈ કામે ન આવ્યા, તો પણ જો મારામાં સત્વગુણની પ્રકૃતિ હશે તો હું એવું સમજીશ પોઝિટિવ દેવાંગભાઈને કંઈ કામ હશે, માટે નહીં આવે. ભલે દેવાંગભાઈ આવવા માગતા નતા, પણ મારામાં વિચાર નહીં આવે. કેમ? કે મારી સત્વગુણની પ્રકૃતિ છે. રજોગુણની પ્રકૃતિ એટલે વેપારી વૃત્તિ, આટલા રૂપિયા થશે, તમે આવ્યા માટે હું આવીશ, તમે નહીં આવ્યા તો હું નહીં આવું, એને રજોગુણ પ્રકૃતિ. એ પણ શક્તિનું એક રૂપ છે.
અને તમગુણ પ્રકૃતિ કે હું કાંઈ કરવા નહીં, તમારે મારા માટે કરવાનું જ છે, હું લઈશ, હું કંઈ કરીશ નહીં, એ તમગુણ પ્રકૃતિ. તો હવે આની અંદર દરેકને અલગ અલગ વિચારધારા પ્રમાણે એ કઈ પ્રકૃતિની અંતર્ગત ઊભો છે. પહેલો તો ધર્મના માટે બોલે છે તો કઈ પ્રકૃતિની અંતર્ગત ઊભો છે એ જોવું પડે, પછી જ એમ કહેવાય કે આ જે કે છે એ કેટલા ટકા સાચું કેટલા ટકા ખોટું. પરંતુ એ ધર્મ કરતા વિજ્ઞાન ઉપર વધુ વિશ્વાસ રાખનારો યુવા વર્ગ પણ છે અત્યારે. આપની વાત હું સંમત થઉં છું કે વિજ્ઞાન તો ધર્મ શું છે, ધર્મ પણ વિજ્ઞાન જ છે. આજે યજ્ઞશાળાને લેબોરેટરી કહેવાય કે આ યજ્ઞ થશે, જો સિગારેટ પીવાથી બીડી પીવાથી કેન્સર થઈ શકે છે, ડોક્ટર એવું બતાવે છે કે હવાના લેવા જેવા આ નિકોટીન જે કહે છે એની અંદર લેવાથી ફેફસાને તકલીફ પડે છે. તો હવા જે કેન્સરને રોગો બનાવે છે તો જે યજ્ઞ થશે એની અંદર ઔષધિઓ છે, આપણે જેટલું ધાન્ય છે જેટલી ઔષધિઓ છે એ બધાનો જે ધુમાડો થશે એ પણ શુદ્ધિકરણ કરશે. તો વિજ્ઞાન જ છે એક પ્રકારનું કે એને માણસ. વિજ્ઞાનને એક અલગ રીતે રજૂ કરવામાં આવે છે ધર્મનું નામ લઈને. આપનું કહેવા પ્રમાણે જે જૂના ધર્મ પ્રમાણે જે પણ વસ્તુ બની છે એ વિજ્ઞાન આધારિત જ છે. જી, વિજ્ઞાન એ ધર્મની આંખ છે, વિજ્ઞાન સંપૂર્ણ નથી. આજે પણ બ્રહ્માંડની અંદર વિજ્ઞાનીઓ પોતે વિચારે છે કે એક બ્લેક હોલ છે. બિલકુલ, એ બ્લેક હોલમાં જે બી જાય છે કંઈક સમજાય નથી પડતું. વિજ્ઞાનીઓ આજે કહે છે કે આ વસ્તુની સમજ પડતી નથી. છે ખરું, પણ શું છે બ્લેક હોલ છે એ બી એને ફિક્સ કર્યું. તો બ્લેક હોલ છે શું, તો વિજ્ઞાન અટકી ગયું. તો માણસની બુદ્ધિથી જે ચાલે છે વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાન એટલે વૈજ્ઞાનિક. અને આપણા જેમ મનુષ્ય એને ભણી અને પોતાની જે શક્તિ ડેવલપ કરી અને પછી એ રિસર્ચ કર્યું એને વિજ્ઞાન કર્યું. વિજ્ઞાને રિસર્ચ કર્યું છે, સર્ચ કર્યું છે. આપણા ઘરની અંદર મૂકેલી વસ્તુ આડાવડી મૂકી ગઈ હોય અને હાથમાં ના આવતી હોય તો કોઈ પણ માણસ વધી આપે એટલે એમણે કહે કે અમને. એટલે આપના કહેવા પ્રમાણે વિજ્ઞાન જ્યાં પૂરું થાય છે ત્યાંથી પછી ધર્મ ચાલુ જ થાય છે. ધર્મ વિજ્ઞાનની સાથે જ સંકલિત જ છે. વિજ્ઞાનને ધર્મને જુદું પાડવાની એ વાહિયાત અને હું એને હું માનું છું કે બાલિશતા છે. જશુભાઈ, ખૂબ જ સરસ આપે કોમ્બિનેશન આપ્યું, એક સરખામણી કરી. સરખામણી તો ન કહેવાય પરંતુ વિજ્ઞાન અને ધર્મ આ બંને ધર્મમાંથી જ અમુક લોકોએ જે નવું શોધ્યું છે તેને લોકો વિજ્ઞાન કહે છે. જે રહસ્યો ઉકેલાયા તેને નામ આપવામાં આવ્યું છે વિજ્ઞાન, અને જે નથી ઉકેલાયા હજી તેને લોકો હજી અંધશ્રદ્ધા કહે છે. અને કદાચ એ ઉકેલાશે ત્યારે ફરી પાછા વિજ્ઞાનના પ્રકરણની અંદર ઉમેરી દેશે. જશુભાઈ, લક્ષચંડી મહાયજ્ઞમાં કદાચ કોઈ પણ ભાવિકોને જો આવવું હોય દર્શન કરવા માટે તો એનું સરનામું કયું છે? આ શ્રી ખોડિયાર મંદિર, નંદી પાર્ક, નોબલ સ્કૂલની પાછળ, કૃષ્ણનગર, સૈદપુર, બોગા. ફોન નંબર છે 22-84-12-52. ઓકે જશુભાઈ, ઘણી બધી વાતો કરવી છે ને, આપ ગહન ચિંતન પણ આપે ઘણું બધું કર્યું છે ધર્મ અને ઊંડાણમાં આપ ગયેલા છો, પરંતુ સમયની મર્યાદા છે. દર્શક મિત્રો, આજના અતિથિ કાર્યક્રમમાં આજે આપે જોયું તે પ્રમાણે લક્ષચંડી મહાયજ્ઞ જેવું ભગીરથ કાર્ય જેમણે ઉપાડ્યું છે અને એ પણ ફક્ત સમાજ સેવા માટે. જશુભાઈ એ વાત કરી તે પ્રમાણે કે ધર્મ માટે જ્યારે લોકો પોતાના સ્વાર્થ માટે આવતા હોય છે ત્યારે જ કંઈક મુશ્કેલી ઊભી થતી હોય છે, પરંતુ એક એવું કાર્ય કે જે સમાજને, માનવ સમાજને ઉપયોગી થાય અને જેનાથી બધાને લાભ મળે, સુખ શાંતિ ફેલાય, એના માટે લક્ષચંડી મહાયજ્ઞનું એક આયોજન કર્યું છે. જશુભાઈ સાથે સમય મળશે ત્યારે જરૂરથી બીજી વખત મુલાકાત કરીશું, પરંતુ અહીંયા સમય થયો છે છૂટા પાડવાનો. આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે જરૂરથી અમને લખી મોકલાવો. અમારું સરનામું છે સિટી ન્યૂઝ, આજના અતિથિ, 202 સહજાનંદ કોમ્પ્લેક્સ, સ્વામિનારાયણ મંદિર સામે, શાહીબાગ. તો ચાલો દર્શક મિત્રો, ફરી મળીશું આવતીકાલે એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય માતાજી.